वावाजोड़ा स्थिति ने पगले द्वारकाधीश मंदिर बंद रहे देवभूमि द्वारका में वावाजोड़ा स्थिति अंगे आ निर्णय ले जिला कलेक्टर द्वारकाधीश जगत मंदिर बंद रखा निर्णय कर तरह भक्तों की सलामती ने ध्यान में राखी निर्णय ले वावाजोड़ा स्थिति बाद फरी द्वारकाधीश दर्शन थी शकश द्वारकामां विपुळ वावाजोड़ाने लईने आम तो गुजरातना सागरकांठो सतर्क छे। केटलाक देवस्थानो बंद पण राखवामां आव्या छे, एना द्वार नहीं खुले। पण अत्यारे एक मोटो निर्णय आव्यो छे के द्वारकामां ज्यां विपुळ वावाजोड़ानुं मोटुं संकट छे त्यां आवतीकाले मंदिरना द्वार नहीं खुले। दर्शनार्थी माटे मंदिर बंद छे अने जे ध्वजा चढ़ावानी जे परंपरा छे ए पण आवतीकाले बंद राखवामां आवशे। आपणी साथे पार्थ કણસારિયા छे, SDM छे। साहेब, आ निर्णय अत्यारे लेवामां आव्यो छे क्या प्रकारनो ने केटला दिवस माटे? आज आती काले तारीख 15 जून 2023 ना रोज द्वारकाधीश मंदिर वावाजोड़ा ने ध्याने लई लोकोनी सुरक्षा अने सलामती माटे एक दिवस पूरतो बंद राखवानो निर्णय लेवामां आव्यो छे। आगळ जेम परिस्थिति नॉर्मल थशे एम आती काले फरीथी जाहेरात करवामां आवशे। हाल जे ध्वजाजी मंदिर पर चढ़ावाई छे ए ध्वजाजी पण आती काले नहीं चढ़ी सके, एनुं पूजन करीने मंदिरमां नहीं लई आवी शकाय। परंतु मारी खातरी छे के परिस्थिति ज्यारे सामान्य थशे ત્યારે આ બધી ધજાજીઓ આપણે મંદિરના શિખર પર લહેરાવશું। સાહેબ, રોજની 5 ધજાનો નિત્યક્રમ હતો પણ આ વાવાઝોડાના સંકટને કારણે આજે પણ નહીં, ગઈકાલે પણ નથી, આજે પણ નથી ચડી। આવતીકાલે જ્યારે તમે દર્શનાર્થીઓને જે આપણે બંધ રાખીએ છીએ તો ધજા માટેના જે દાતા હોય એને જાણ કરી દેવામાં આવી કે? આજની પ્રેસ કોન્ફરન્સ એટલા માટે જ રાખવામાં આવી છે કે આવતીકાલના પણ જે કોઈ પણ યાત્રુઓ પધારવાના હોય, જેમની ધજા છે એ વૈષ્ણવ પધારવાના હોય, એ સૌ આવતીકાલે સૌ માટે દ્વારકાધીશ મંદિરના દર્શન મંદિર પરિસરમાં આવીને નહીં થઈ શકે। આપ સૌ અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એનો ઉપયોગ કરી અને મંદિરના દર્શન કરી શકશો। ચોક્કસ આવતીકાલે એક દિવસ માટે દર્શનાર્થી માટે દ્વાર બંધ રહેશે, પછીનું કદાચ સ્થિતિ શું હશે એ નિર્ણય ક્યારે જાહેર થશે? આવતીકાલે જ જાહેર કરી દેવામાં આવશે, જે કોઈ પણ નિર્ણય હશે લોકોને વહેલીને એડવાન્સ અમે જાણ કરી દેશું। બિનજરૂરી મંદિર બંધ રાખવું એવી ટ્રસ્ટની કોઈ લાગણી નથી, લોકોની આસ્થા દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલી છે। આથી અમારી સતત એટલા બધા પ્રયત્નો હશે કે મંદિર વહેલી તકે ખોલવામાં આવે, પણ કોઈની સુરક્ષા અને સલામતીના ભોગે નહીં। અંતિમ પ્રશ્ન, ખાસ કરીને અત્યારનું જે અપડેટ છે વિપુળ વાવાઝોડાનું, દ્વારકા ઉપર કેવો ખતરો? ગઈકાલથી જે બુલેટિન આવે છે એ પ્રમાણે વાવાઝોડાની પશ્ચિમ તરફ મુવમેન્ટ થઈ રહી છે, એટલે દ્વારકા ઉપર ખતરો થોડો ઓછો થયો છે। એમ છતાં આપણે 80-100 કિલોમીટરની ઝડપે પવન અને ભારે વરસાદની આશંકા છે, એ ધ્યાને લઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। સૌને મારી વિનંતી છે કે પોતે સલામત સ્થળોએ રહે। ધન્યવાદ। ચોક્કસ, તો આ હતા દ્વારકાના SDM પાર્થ કંસારિયા, તેઓએ કીધું આવતીકાલે દર્શનાર્થીઓ માટે એક દિવસ દ્વારકાના જે જગત મંદિરના દ્વાર છે બંધ રહેશે અને ધજાની પરંપરા પણ આવતીકાલે બંધ રાખવામાં આવશે। આ વાવાઝોડાના સંકટ લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। કેમેરામેન ધવલ કોંડસે, ધર્મેશ વૈદ, દ્વારકા।